મધ્યાહન ભોજનમાં બાળકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. થોડા દિવસ પહેલાં ગોંડલ તાલુકા બાદ બીજી ઘટના જેતપુરના નવાગઢમાં સામે આવી છે. નવાગઢની તાલુકા પ્રાથમિક શાળા નંબર 26 અને 27માં બાળકોના મધ્યાહન ભોજનમાં જીવતી ઈયળ જોવા મળી હતી, જેને લઈને સરકારી તંત્ર દોડતું થયું છે. થોડા દિવસો પહેલાં ગોંડલ તાલુકાના મોવૈયાની આંગણવાડીમાં બાળકોના મધ્યાહન ભોજનમાં જીવાતોનો કિસ્સો હજી તાજો છે. ત્યાં જેતપુરના નવાગઢ વિસ્તારમાં આવેલ સિપાઈપારાની તાલુકા પ્રાથમિક શાળા નંબર 26 અને 27માં બાળકોના મધ્યાહન ભોજનમાં જીવતી ઈયળો જોવા મળી હતી, જેને લઈને હંગામો મચી ગયો હતો. વિદ્યાર્થીના વાલીઓ સારાએ દોડી ગયા હતા અને સંચાલકને આ બાબતે ફરિયાદ કરી હતી. અન્ય કોઈ આવે, મીડિયા આવે તે પહેલાં સંચાલકોને તમામ રાંધેલ ખોરાક ગટરમાં નાખીને સમગ્ર મામલો રફેદફે કરવાનો પ્રયત્ન કરેલ હતો. આ બાબતે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા પણ અનેક વખત સંચાલકો અને સારાના આચાર્યને રજૂઆત કરી છે, પરંતુ કોઈ પરિણામ આવેલ ન હતું. સામે આવેલ સમગ્ર ઘટના પગલે શાળા નંબર 26ના રસોડાની રસોઈની સામગ્રીની તપાસ કરતાં તમામ સામગ્રીમાં ધનેડા સહિતની જીવાત જોવા મળી હતી. ચણાદાર, તુવેરદાર વગેરેમાં તો ધનેડા દ્વારા અનાજ ખાઈને ખરાબ કરી નાખેલ સ્પષ્ટ જોવા મળતું હતું, જે તમે કેમેરામાં પણ જોઈ શકો છો. આ બાબતે જેતપુર મામલતદાર દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવેલું હતું અને સારામાં ડેપ્યુટી મામલતદાર અને ટીમે ચેકિંગ શરૂ કરેલ, જ્યારે મામલતદારે સમગ્ર મામલાની તપાસ કરીને જવાબદાર સામે પગલાંની સૂચન આપેલની વાત કરી હતી. અમારા છોકરા અહીંયા સરકારી નિશાળમાં ભણે છે ને ઈડું વાળું ખવડાવે છે. 2-3 વખત અમે જોયું એટલે અમારા છોકરાઓને અમે જોવા આવ્યા ને સાહેબ ને રાવ કરવા આવ્યા. અમે અત્યારે ઈડું વાળું હતું, નકરી ઈડું નીકળે છે પાણીમાં, વાસણમાં હતું ને પાણીમાં, પાણીના ટાંકામાં છીકલ્યું હોય છે એવું છોકરા પાણી પીવે છે. કેટલી વાર ઈડું નીકળી? ઈડું 2-3 વખત નીકળી છે ધનેરા ને નેમુદા. જે મધ્યાહન ભોજનની અંદર જે બાળકોને જે ભોજન આપવામાં આવે છે તેમાં ઈયળો નીકળી છે, તમારા દ્વારા શું કાર્યવાહી કરો? જેતપુરમાં આવેલ નવાગઢ વિસ્તારના 14 નંબરની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનનું જે આપવામાં આવે છે એમાં ઈયળો હોવાની ફરિયાદ અમારા ધ્યાને આવેલ છે. તેની તપાસ માટે ટીમ અમે મોકલેલ છે, તમામ તપાસ કરી એમાં જે કસૂરદાર હશે એની સામે પગલાં ભરવામાં આવશે. ને આ અંગે અમે વારંવાર ચેકિંગ વધારીને પણ આવું બનવા ન પામે તેની તકેદારી રાખશું. સાહેબ, આવા બનાવવાની પહેલાં એક બે વખત બનેલા છે તેના બાળકો જે અભ્યાસ કરે છે એ લોકો એવું કહે છે, તો એ બાબતે ત્યારે પણ ક્યારેય તપાસ નથી થઈ? ના, એટલે અમે હવે આની સઘન તપાસણી ચાલુ કરશું, આવું બીજી વાર બનવા ન પામે તેની તકેદારી રાખશું. અવારનવાર ગરીબ અને નીચલા મધ્યમ વર્ગના બાળકો સાથે કોઈને કોઈ રીતે ચેડા થતા રહે છે. ક્યારે સારાની સુવિધા પૂરતી ના હોય, ક્યારેક અભ્યાસ માટે શિક્ષકો પૂરતા ના હોય, ત્યારે ચોક્કસ પ્રશ્નોથી થાય સરકાર દ્વારા કરવામાં આવતા મોટા ખર્ચ મરત્યા માટે, ભ્રષ્ટાચાર માટે છે. સરકાર કાલના ભવિષ્ય એવા બાળકો માટે એક ખાસ તકેદારી રાખીને નક્કર કામગીરી કરે તે જરૂરી છે. સુરેશ બાલ્યા, ZSTV, જેતપુર.